વિવાદોનો પર્યાય બની ગયેલી સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક ડોક્ટર દ્વારા ફરી એક વખત વિવાદ સર્જાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ કરવાને બદલે ડોક્ટર ગિયા સત્યનારાયણની કથામાં બેસી જતા આરએમઓએ ફરજમાં બેદરકી દાખવવાના કારણે ડોક્ટરને મેમો આપી ખુલાસો પૂછવામાં આવશે તેમ પણ જાણ્યા મળ્યું છે. શહેરના ડુમ્મસ સુલતાનાબાદ સ્થિત નવી વસાહતમાં રહેતા 24 વર્ષીય જયદીપ અનિલ ઢોડિયા પટેલે ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીમાં જયદીપની શોધખોળ કર્યા બાદ તેની લાશ મળી હતી. દરમિયાન ઈચ્છાપુર પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જુવાન જોગ પુત્રના અકાળે મોતના પગલે પરિવારના સભ્યો દુઃખનો વ્રજગાત સહન કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પોલીસ વહેલી તકે પીએમ ની કામગીરી અટોપવા કટિબદ્ધ જણાઈ હતી. પરંતુ પીએમ ડ્યુટી પરના ડોક્ટર ગિયાની અવડચંડાઈને લીધે પોલીસ પોતાના નેક ઈરાદોમાં નિષ્ફળ ગઈ હતી, જેમાં પીએમ કરવા માટે જરૂરી કાગળ લઈ તેઓ ડોક્ટર ચિરંજીલાલ ઘિયા પાસે પહોંચ્યા હતા, ત્યારે તેમણે પોતે સત્યનારાયણની કથામાં બેસી ગયા હોય, હવે પીએમ માટે પછી આવજો તેમ કહ્યું હતું. ત્યારબાદ સિવિલ તંત્રએ અન્ય ડોક્ટરો દ્વારા જયદીપનું પીએમ કરાવ્યું હતું. બનાવ અંગે આરએમઓ ડોક્ટર કેતન નાયક ફરજમાં બેદરકારી દાખવનાર ડોક્ટર ઘિયાને મેમો આપી ખુલાસો પૂછવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.